अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। धोरण 9 सामाजिक विज्ञान पाठ 15 भाग 3 जड़ परिवार। विद्यार्थी मित्रों, आशा राखू छूं कि तमे सौ मजा में हशो। पहला पाठ 15 ना पहला बे भाग में आपणे नदी एटले शुं, जड़ परिवारनो अर्थ, नदी बेसिन साथे नदी प्रवाहनी जे अवस्थाओ छे ते, आ उपरांत जल विभाजक अने भाग बे में आपणे जोयुं छे के भारतनी जे नदीओना प्रकारो छे एमां हिमालयनी नदीओ, सिंधु नदीतंत्र, गंगा नदीतंत्र अने ब्रह्मपुत्र नदीतंत्र विषे आपणे अभ्यास करी चूक्या छे। आ विडियोमां आपणे कया कया मुद्दाओनो अभ्यास करीशुं एना विषे आपणे सौथी पहेला तो जोईए। तो आ विडियोमां आपणे द्वीपकल्पीय नदीओ અને દ્વીપકલ્પીય નદીઓમાં જે જુદી જુદી નદીઓ છે એના વિશે જોઈશું। ત્યાર પછી આપણે સરોવરો વિશે અભ્યાસ કરીશું। નદીઓનું આપણા જીવનમાં આર્થિક રીતે શું મહત્ત્વ છે એના વિશે આપણે જોઈશું। અને છેલ્લે આપણે જોઈશું કે નદીઓ કે જે લોકમાતા કહેવાય છે એમાં આજે પ્રદૂષણનું પ્રમાણ કેટલું બધું વધી ગયું છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે જોઈએ દ્વીપકલ્પીય નદીઓ। पश्चिम घाट ए द्वीपकल्पीय नदियों मुख्य जल विभाजक कहेवामां आवे छे। द्वीपकल्पीय नदियों में घणी बधी नदीओ छे, एमांथी आपणे अमुक नदियों विषे विस्तारथी अभ्यास करीशुं। द्वीपकल्पीय नदियों में महानदी, त्यार पछी गोदावरी नदी, कृष्णा नदी, आ उपरांत कावेरी नदी वगैरे द्वीपकल्पीय नदीओ आपणे जोई शकीए। मोटा भागनी द्वीपकल्पीय नदीओ जे छे એ તમામે તમામ દ્વીપકલ્પીય નદીઓ એ પૂર્વ દિશામાં વહે છે અને બંગાળાની ખાડીને જઈને મળે છે। જ્યારે દ્વીપકલ્પીય નદીઓમાં બે નદીઓ અપવાદરૂપ છે અને તે છે નર્મદા અને તાપી। આ બંને નદીઓ એ પૂર્વથી વહીને પશ્ચિમ તરફ આવે છે અને પશ્ચિમે અરબ સાગરને જઈને મળે છે। ચાલો દ્વીપકલ્પીય નદીઓની પહેલી નદી જોઈએ, નર્મદા નદી। નર્મદા નદી એ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે, પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાંથી વહે છે અને ખડકાળ પ્રદેશમાં વહે છે। અહીંયા ઢોળાવ એને મળે છે એટલે તીવ્ર વેગથી વહે છે અને ધુઆંધાર નામના એક જળધોધની રચના કરે છે। નર્મદા નદીની લંબાઈ એ 1312 કિલોમીટર જેટલી છે। એની જે શાખા નદીઓ છે એની લંબાઈ પણ બહુ વધારે મોટી નથી। મોટાભાગની જે નદીઓ છે એને કાટખૂણે મળે છે। નર્મદા નદીનું જે બેસિન વિસ્તાર છે એટલે કે નર્મદા નદી એ મધ્યપ્રદેશ અને ગુજરાત બે રાજ્યમાં વહે છે। આગળ આપણે જોઈએ તાપી નદી। તાપી નદી એટલે કે આપણા સુરતની નદી। મધ્યપ્રદેશમાં સાતપુડાની જ્યાં ગિરિમાળાઓ છે ત્યાં બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે। તાપી નદી પણ નર્મદાની સમાંતર ફાટખીણમાંથી વહીને અરબ સાગરને મળે છે। મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એનું બેસિન છે એટલે કે એટલા વિસ્તારમાં એ વહે છે, બરાબર। તાપીની લંબાઈ નર્મદા કરતાં ખૂબ નાની છે, 724 કિલોમીટર। ત્રીજી આપણી સૌથી મોટી દ્વીપકલ્પીય નદી છે એ છે ગોદાવરી નદી। ગોદાવરી નદી એટલી બધી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે એટલા માટે એને દક્ષિણની ગંગા પણ કહેવામાં આવે છે। મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે અને 1465 કિલોમીટર જેટલું વહીને બંગાળાની ખાડીને જઈને મળે છે। એનું 50% વિસ્તાર મહારાષ્ટ્રમાં આવેલો છે અને બાકીનો વિસ્તાર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં આવેલો છે। આગળ આપણે જોઈશું મહાનદી। મહાનદી એ છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાંથી નીકળે છે, ઓરિસ્સામાં વહે છે અને અંતે જઈને બંગાળાની ખાડીને મળે છે। તે છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સા આમ ત્રણ રાજ્યોમાં વહે છે અને એની લંબાઈ 860 કિલોમીટર જેટલી છે। આગળ આપણે જોઈએ કૃષ્ણા નદી। કૃષ્ણા નદી એ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબલેશ્વર પાસેથી નીકળે છે, 1400 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે અને એનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે। આગળ આપણે છેલ્લી દ્વીપકલ્પીય નદી જોઈશું અને એ છે કાવેરી નદી। કાવેરી નદી એ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે,
લગભગ 760 કિલોમીટર જેટલું વહે છે અને કુડલુરના દક્ષિણમાંથી એટલે કે કાવેરીપટ્ટનમથી બંગાળાની ખાડીને જઈને મળે છે. આ સિવાય દ્વીપકલ્પીય ભારતમાં બીજી પણ ઘણી બધી નાની નાની નદીઓ છે. દામોદર નદી, બ્રાહ્મણી નદી, વૈતરણી નદી, સુવર્ણરેખા નદી, આ તમામે તમામ નદીઓ મોટા ભાગે બંગાળાની ખાડીને જઈને મળે છે. તો આમ ભારતની નદીઓના બે પ્રકારો છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. હવે આપણે જોઈશું ભારતમાં આવેલા અનેક નાના મોટા સરોવરો. સરોવરો એ એમાંથી કેટલાક સરોવર એવા હોય છે કે જે મીઠા પાણીના હોય છે, કેટલાક સરોવર ખારા પાણીના હોય છે. મીઠા પાણીના જે સરોવર છે એ હિમાલયના પહાડી વિસ્તારોમાં મોટા ભાગે જોવા મળે છે. ચોમાસા દરમિયાન સરોવરોમાં પાણી હોય છે, જ્યારે ઉનાળા દરમિયાન આ પાણીમાં ઓછપ આવે છે. શુષ્ક જે ક્ષેત્રો છે એટલે કે જે સૂકા ક્ષેત્રો છે ત્યાં અંતઃસ્થળીય નદીઓ, અંતઃસ્થળી નદી એટલે કે એવી નદી કે જે કોઈ સમુદ્ર સાગરને મળતી નથી પરંતુ રણપ્રદેશમાં અથવા તો કોઈ સરોવરમાં પોતાનું જળ ઠાળવે છે એને અંતઃપ્રદેશ અંતઃસ્થળીય નદી કહેવાય. તો કેટલાક સરોવરો એવા છે કે જે નદીઓ વડે રચાયેલા છે, કેટલાક સરોવરો એ પવન, નદીઓ અને માનવ પ્રવૃત્તિને કારણે રચાયેલા છે. બરાબર, હવે આપણે આગળ જોઈશું કે ભારતમાં કયા કયા સરોવરો આવેલા છે અને આપણે એને યાદ કેવી રીતે રાખી શકીએ. તો ભારતમાં જે સરોવરો આવેલા છે એને યાદ રાખવાની કેટલીક ટ્રીક અહીંયા તમને બતાવેલી છે. બે પ્રકારના સરોવર છે, કૃત્રિમ સરોવર અને કુદરતી સરોવર. બંનેને આપણે કેવી રીતે યાદ રાખી શકીએ એ તમને અહીંયા બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતના મુખ્ય સરોવરો કયા છે અને એ જે સરોવર છે એની વિશેષતા શું છે. તો સાંભર સરોવર જે રાજસ્થાનમાં આવેલું છે અને ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. ફુલર સરોવર જે કાશ્મીરમાં આવેલું છે અને મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે જે ભૂગર્ભીય પ્રક્રિયાઓને કારણે રચાયેલું છે. લોનાર સરોવર જે જ્વાળામુખી દ્વારા નિર્મિત છે. વેમ્બનાડ સરોવર જે દક્ષિણ ભારતમાં આવેલું છે અને સૌથી લાંબુ સરોવર છે. ગોવિંદ સાગર સરોવર જે ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે એટલે માનવ પ્રવૃત્તિ દ્વારા બનાવવામાં આવ્યું છે. ચિલ્કા સરોવર જે ભારતનું સૌથી મોટું લગુન સરોવર છે. હવે લગુન સરોવર કોને કહેવાય, તો સમુદ્રની ભરતીને કારણે જે સરોવરની રચના થઈ હોય એને શું કહેવાય, લગુન સરોવર. લોકતક સરોવર કે જે તરતુ સરોવરના નામે પણ ઓળખાય છે. ચોમાલુ સરોવર જે સૌથી વધારે ઊંચાઈ પર આવેલું છે અને સોંગમો સરોવર જે ઈંડા જેવો આકાર ધરાવતું સરોવર છે. સરોવરો માનવને અનેક રીતે ઉપયોગી છે. કેટલાક સરોવરો એ નદીઓમાંથી પણ ઉદ્ભવે છે અને કેટલીક નદીઓ એ સરોવરોમાંથી નીકળે છે. મોટા મોટા જે સરોવર છે એ જળવિદ્યુત માટે ઉપયોગી છે. કેટલાક સરોવરો એવા છે કે જે સરોવર છે એના ઉપર બંધ પણ બાંધવામાં આવે છે. સરોવરો એ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે અને સરોવરો એ સહેલગાહ એટલે કે પ્રવાસ પર્યટનના સ્થળ તરીકે પણ આપણને ઉપયોગમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું નદીઓનું આર્થિક મહત્ત્વ. નદી આપણને કયા કયા કામમાં આવે છે. નદીઓનું પાણી એ ખેતીમાં સિંચાઈમાં ઉપયોગમાં આવે છે. નદીઓ દ્વારા આપણે ઘર વપરાશનું પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. નદીઓમાંથી જળ વિદ્યુત મેળવવામાં આવે છે. નદીઓનું પાણી એ નજીકની વસાહતને પીવાના પાણી તરીકે પૂરું પાડી શકાય છે. નદીઓમાંથી આપણે નૌકા વિહાર કરી શકીએ છીએ. આમ નદીઓનો ઉપયોગ એ પીવા માટે, સિંચાઈ માટે, જળવિદ્યુત માટે, નૌકા વિહાર માટે. આ ઉપરાંત કેટલાક શહેરો એવા છે કે જે નદી કિનારે વિકસ્યા છે, જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત વગેરે શહેરો એ નદી કિનારે વિકસ્યા છે. આ નદીઓ એ આપણા જીવનમાં ખૂબ વધારે મહત્ત્વ અને અગત્યતા ધરાવે છે. એવી સૌથી વધારે અગત્યતા ધરાવતી નદીઓમાં આજે આપણને પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જોવા મળે છે. નદીઓમાં જે ઉપયોગ કરેલું પાણી છે કે જે ઘરેલું પાણી છે, કૃષિનો ઉપયોગ કરેલું પાણી છે, ઔદ્યોગિક જે પાણી છે એ પાણીને નદીઓમાં મુક્ત કરવામાં આવે છે. આપણે નદીઓને લોકમાતા ગણીએ છીએ, પવિત્ર ગણીએ છીએ, છતાં પણ નદીઓમાં ઉદ્યોગોનું અને ઘરેલું મલિન જળ એટલે કે પ્રદૂષિત જળ છોડી દઈએ છીએ.
શહેરોની જે ગટરો છે એનું પાણી સીધું શહેર પાસે આવેલી નદીમાં ઠલવાય છે. શહેરનો કચરો પણ નદીમાં નાખવામાં આવે છે. પૂજા કરવાના બહાને નદીઓમાં પૂજા પણ ઠાલવવામાં આવે છે. નદીઓનું જે પાણી છે એમાં એટલું બધું પ્રદૂષણ થઈ ગયું છે કે આજે નદીનું એ પાણી અને એનું પ્રદૂષણ એ આપણા ભારત માટે એક રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. સરકાર દ્વારા નદીઓના પ્રદૂષણને અટકાવવા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ જો સામાન્ય લોકો હજુ સુધી પણ નદીના પાણી પ્રત્યે એની સ્વચ્છતા પ્રત્યે જાગૃત નહીં બનશે તો આવનારો સમય એવો આવશે કે કદાચ આપણને સ્વચ્છ પીવાના પાણીની તંગી પણ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 15મો પાઠ પૂરો થાય છે. મેં તમને અહીંયા કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટમાં લખી લેવાના છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને સંપૂર્ણ પાઠ 15માં પણ સમજ પડી હશે. ચાલો ખૂબ ઝડપથી નવા પાઠ અને નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.